એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક મેદાન ખાતે આજે ખાદી ઉત્સવ 2019ને રમતગમત યુવા સાંસ્કૃતિક અને સહકાર મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું, ગ્રામ્ય વિસ્તારના કારીગરો દ્વારા તૈયાર થયેલી ખાદીની ખરીદી કરીને આર્થિક રીતે મદદરૂપ થવાના અનેરા ઉત્સવનો લાભ લેવાનો તેમણે અનુરોધ કર્યો હતો. આ મેળાની અંદર ગાંધીજીને પ્રિય એવી ખાદીને ખરીદવા માટે સુરતી લાલાઓને અનેરો અવસર મળશે. હસ્તકળા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પૂરું પાડીને આજીવન વિકાસમાં વધારો કરવાના આશયથી તેમજ રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલાવારસાને ઉજાગર કરતા ખાદી ઉત્સવમાંથી 14/11/2019 સુધી સવારના 11 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન હનીપાર્ક મેદાન ખાતે 115થી વધુ સ્ટોલ દ્વારા વિવિધ પ્રકારની ખાદી તથા ગૃહ ઉદ્યોગની વસ્તુઓની ખરીદી કરી શકાશે. ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તો જરૂરથી મેળાની મુલાકાત આપ લેશો. મારું નામ રાજેશ્રી ગઢવી, વહીવટી અધિકારી ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ છું હું. સુરત ખાતે શું કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અને ઉપસ્થિત કેટલા સ્ટોલ છે અને કઈ રીતનું આયોજન છે? મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા પ્રદર્શનો અને આયોજનો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાદીને ક્ષેત્રે રોજગારી મળે અને વધુમાં વધુ લોકો, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી ખાદી ફોર ફેશન ને ખાદી ફોર નેશનનો જે મંત્ર આપ્યો છે એ ધ્યાને લઈને ઘણા બધા